हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। श्री हीरापुरा कन्या प्राथमिक विद्यालय में आपनु हार्दिक स्वागत है। आज आप हिंदी नो तास पढ़ीशू, हिंदी कक्षा 7 इकाई तीसरी, जे आप आगला लेक्चर नी अंदर समझी गया छे। आपणे थोड़ीक एनी माहिती लई लईए अने पछी आगळ वधीए। आपणे इकाई तीसरीनी अंदर एक कूतकी वफादारी विषे समझ्या हता। एक वणझारो होय छे जेने एक पाळतू कूतरो होय छे अने ज्यारे एने वेपारमां खोट आवे छे त्यारे ते शेठ पासे पोताना कूतराने गिरवी રાખે છે, એટલે કે અનામત સ્વરૂપે રાખે છે, અને જ્યારે કૂતરો તેને મદદ કરે છે શેઠને પોતાને ઘરે જે ચોરી થઈ ગઈ હોય છે તે માલ સામાન લઈ આવવામાં પાછું મેળવવામાં જ્યારે કૂતરો એની મદદ કરે છે ત્યારે શેઠ એને પોતાની ઈચ્છાથી છોડી મૂકે છે। પણ વણઝારાને આ કંઈ જ ખબર હોતી નથી અને વણઝારાને એમ થાય છે કે મારી બોલી કૂતરાએ ખોટી ઠેરાવી અને તે કૂતરાને કંઈ પણ સમજ્યા કર્યા વિના મારવા જ લાગે છે અને કૂતરો ત્યાં મૃત્યુ પામે છે। ત્યાર પછી તે કૂતરાના ગળામાં જે ચિઠ્ઠી લટકાડેલી હોય છે તે જોવે છે અને પછી તેને ખૂબ જ પસ્તાવો થાય છે। ત્યાર પછી આપણે એ પણ જોયું હતું કે કૂતરાની સમાધિ બનાવે છે વણઝારો, અને ત્યાં અત્યારે પણ આપણે પાટણ શહેરના જિલ્લાની અંદર રાધનપુર ગામમાં આ સમાધિ જોઈ શકીએ છીએ। તો આપણે કૂતકી વફાદારી પાઠની અંદર આટલું સમજ્યા હતા। ત્યાર પછી મેં તમને શબ્દાર્થ અભ્યાસ અને સ્વાધ્યાય હિન્દીની બુકની અંદર લખવા માટે કહ્યું હતું। હવે આપણે પહોંચ્યા છીએ આજે સંજ્ઞા પહોંચાનીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આ સંજ્ઞા પહોંચાનીએ એ પ્રશ્ન આવશે હવે વ્યાકરણ વિભાગની અંદર, જેથી કરીને આપણે આને વ્યાકરણ બુકની અંદર લખશું, બરાબર છે। સંજ્ઞા પહોંચાનીએ, સૌ પ્રથમ તો સંજ્ઞા એટલે શું? તો કે સંજ્ઞા એટલે કોઈ પણ નામ, પછી વ્યક્તિનું નામ હોય, દેશનું નામ હોય, શહેરનું નામ હોય અથવા નદી તળાવ વગેરે, કોઈ પણ નામ હોય એને સંજ્ઞા તરીકે ઓળખીએ। તો તમારે વ્યાકરણ બુકની અંદર પ્રશ્ન પહેલો સંજ્ઞા પહેચાનીએ એમ કરી અને લખવાનું થશે। તેમાં પહેલું જોઈએ, સૈનિક હમારે દેશ કી રક્ષા કરતે હે। સૈનિક ક્યા હે? તો કે સંજ્ઞા હે, કોઈ ભી નામ હે। ઉસકે બાદ દેખતે હે દૂસરા, હમે દેશ કી પ્રગતિ કે બારે મે સોચના ચાહીએ। હમે કિસકે પ્રગતિ કે બારે મે સોચના ચાહીએ? તો કે દેશ કી, દેશ ક્યા હે, કોઈ ભી નામ હે, સંજ્ઞા યાની કોઈ ભી નામ। તીસરા દેખતે હે ગંગા ભારત કી પવિત્ર નદી હે, તો ઇસમે ગંગા ભી આ સકતા હે ઓર નદી ભી આ સકતી હે, ક્યુંકી વે દોનો ક્યા હે, તો કે સંજ્ઞા હે। ઉસકે બાદ આગે દેખતે હે ભાષા સજ્જતા, ये भी क्या है, व्याकरण विभाग, इसलिए इसको हिंदी की व्याकरण की बुक में लिखना है। प्रश्न नंबर दो करके लिखिए कि नीचे दिए गए वाक्यों को पढ़िए, रेखांकित शब्दों को ध्यान में रखिए। रेखांकित यानी लिटी करेला शब्दों ने ध्यान में रखवाना छे। આ ચારે ચાર આપણે વાક્ય લખવાના રહેશે હિન્દીની વ્યાકરણ બુકની અંદર। પહેલું વાક્ય જોઈએ, આશા વિમાન ચલાતી હે, આશા ક્યા હે, તો કે સંજ્ઞા, સંજ્ઞા યાની કોઈ ભી નામ, વ્યક્તિ કા નામ, તો આ આશા કે નીચે ક્યા ક્યા હે, રેખાંકિત યાની લીટી કરી છે। બીજું જોઈએ કે નર્મદા ગુજરાત કી સબસે બડી નદી હે, નમ્રતા નર્મદાની નીચે શું કર્યું છે, લીટી કરી છે। ત્રીજું જોઈએ કે હિમાલય ભારત કા સબસે ઊંચા પર્વત હે, હિમાલય કે નીચે ક્યા ક્યા હે, રેખાંકિત ક્યા હે। ચોથા વાક્ય દેખતે હે કે નીમ ગુણકારી પેડ હે, નીમ યાની લીમડો, લીમડો ગુણકારી પેડ હે, તો નીમ કે નીચે ક્યા ક્યા હે, રેખાંકિત। તો યે જો રેખાંકિત કિયે ગયે હે શબ્દ વો ક્યા હે, સંજ્ઞા હે। આશા, નર્મદા, હિમાલય ઓર નીમ ક્યા હે, સંજ્ઞા। હવે જોઈએ, આપણને થોડીક માહિતી આપેલી છે કે યુક્ત વાક્યો મેં જો રેખાંકિત કિયે ગયે શબ્દ હે, જૈસે કે આશા, નર્મદા, હિમાલય ઓર નીમ, એ ક્યા હે, કિસી ખાસ વ્યક્તિ
नदी, पर्वत और पेड़ का निर्देश करती है, यानी हमें बताती है कि आशा नाम की व्यक्ति है, जो लड़की है, वो विमान जलाती है। नर्मदा नाम की जो नदी है, वो गुजरात की सबसे बड़ी नदी है। हिमालय नाम का जो पर्वत है, वो सबसे ऊंचा पर्वत है। और नीम नाम का जो पेड़ है, वो गुणकारी पेड़ है। किसी भी व्यक्ति, नदी, पर्वत और पेड़ का हमें जानकारी देती है। एना पछी पॉइंट करीने लखजो व्यक्तिवाचक संज्ञा। व्यक्तिवाचक संज्ञा एटले शू ते आपणे हवे समझवानुं छे। किसी खास व्यक्ति, प्राणी या स्थान को सूचित करने वाली संज्ञा यानी कोई भी नाम व्यक्तिवाचक संज्ञा कहते हैं। व्याख्या लखो व्यक्तिवाचक संज्ञा नी, के किसी खास व्यक्ति की, प्राणी की और स्थान की हमें सूचित करते हैं। एटले के आपने बतावे छे के आ खास व्यक्ति छे, आ एनु नाम छे, प्राणी छे अथवा स्थान छे, तेने शू कहेशू आपणे? व्यक्तिवाचक संज्ञा। हवे प्रश्न नंबर पहेलामां आपने आपेलू छे के जे शब्दो आपेला छे एमांथी व्यक्तिवाचक जे संज्ञा होय ने एनी ऊपर आपणे राइट करवानुं छे, बराबर छे? आपणे જોતા જઈએ, અહીંથી નીચેથી પહેલા શબ્દથી આપણે જોતા જઈએ, બરાબર છે? પછી શું કરવાનું છે? રાઇટ કરવાનું છે, વ્યક્તિવાચક સંજ્ઞા ગોતવાની છે। પહેલા જોશું મોહન। મોહન એક નામ છે વ્યક્તિનું, એટલે તે વ્યક્તિવાચક સંજ્ઞા થશે। ત્યાર પછી છે ગુજરાત, તો ગુજરાત પણ દેશનું નામ છે, એટલે તે પણ વ્યક્તિવાચક સંજ્ઞા થશે। ત્યાર પછી તાપી, તાપી પણ કોઈ પણ નદીનું નામ છે, બરાબર? ત્યાર પછી થશે વીર સાવરકર। વીર સાવરકર શું છે? તો કે એ પણ એક વ્યક્તિનું નામ છે। ત્યાર પછી થશે ગિરનાર। ગિરનાર પણ એક સ્થળનું નામ આપણને આપેલું છે। તો આટલી વસ્તુ છે એ વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર આવશે, બરાબર છે? સમજાય છે કે મોહન એક નામ છે એટલે તે વ્યક્તિ થઈ। આપણે ઉપર જોયું કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે સ્થાન આ જે સૂચિત કરે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય। તો મોહન શું થયું? વ્યક્તિ થઈ। ગુજરાત શું થયું? સ્થાન થયું। તાપી શું થઈ? તો કે નદીની જાણકારી થઈ। અને ગિરનાર એ પણ સ્થાન થયું, અને વીર સાવરકર એ એક વ્યક્તિનું નામ થયું। હવે આપણે આગળ જોઈએ કે નીચે દિયે ગયે વાક્યો કો પઢીએ, રેખાંકિત શબ્દો કો ધ્યાન સે દેખીએ। ખાલી આપણે વાંચવાના છે, અને જે લીટી કરેલા શબ્દ છે એને ખાલી આપણે ધ્યાનથી જોવાના છે। જોઈએ આપણે, હમારે દેશ કે સૈનિક બહાદુર હૈ। બીજું જોઈએ, હમારી ગાયકા નામ ગૌરી હૈ। ત્રીજું જોઈએ, નદી કો લોક માતા કહેતે હૈ। અને ચોથું, કૂતા વફાદાર પ્રાણી હૈ। ઉપરોક્ત જે વાક્યો આપ્યા છે એમાં જે લીટી કરેલા શબ્દ છે, જેવા કે સૈનિક, ગાય, નદી અને કૂતા, એ શબ્દ સંપૂર્ણ જાતિ કા બોધ દેતે હૈ। કિસકા બોધ દેતે હૈ? જાતિ કા। હવે આવશે જાતિવાચક સંજ્ઞા। પોઈન્ટ નવો કરીને લખો જાતિવાચક સંજ્ઞા। એની વ્યાખ્યા જોઈએ આપણે કે જો શબ્દ સંપૂર્ણ જાતિ કા બોધ કરતે હૈ ઉસે જાતિવાચક સંજ્ઞા કહેતે હૈ। કોઈ પણ જાતિ આપણને બતાવે, જેમ કે સૈનિક, તો સૈનિકની જાતિ બતાવે છે, પછી એમાં સૈનિક જ આવે। ગાય, તો એક ગાયની જાતિનું નામ થયું છે। નદી, તો બધી નદી છે એમાંથી નદીની જે જાત છે એની વાત થઈ છે। અને કૂતા, એ પણ એક જાતિવાચક સંજ્ઞા થશે, કારણ કે તે પોતાની જાત બતાવે છે। પ્રશ્ન નંબર બેની અંદર જોઈશું આપણે કે જાતિવાચક શબ્દ છે એ આપણે ગોતીને લખવાના છે। તો જોઈએ આપણે આમાં જાતિવાચક શબ્દ ક્યાં ક્યાં છે, બરાબર છે? તો એમાં પહેલું આવશે જાતિવાચક શબ્દમાં છાત્ર। છાત્ર એટલે કે
કોઈ પણ વિદ્યાર્થી જે ભણતું હોય એને છાત્ર કહેવાય, એક જાતિ થઈ છાત્ર. ઉસકે બાદ લડકા પણ જાતિવાચક સંજ્ઞા, ઉસકે બાદ પર્વત વો ભી જાતિવાચક શબ્દ, એના પછી ગાય. આપણે આગળના વાક્યમાં જોયું હતું કે ગાય પણ જાતિવાચકમાં આવશે, નદી અને પેડ, આ બધા શું થશે? જાતિવાચક સંજ્ઞા, જે પોતાની જાત બતાવે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3 ની અંદર થોડાક શબ્દ આપેલા છે અને એને આપણે વ્યક્તિવાચકમાં અને જાતિવાચકમાં વર્ગીકરણ કરવાનું રહેશે, જે તમારે તમારી હિન્દીની બુક્સની અંદર કરવાનું રહેશે, જેથી કરીને તમને પણ વ્યાકરણની થોડીક પ્રેક્ટિસ થાય. ત્યાર પછી આપણને આપેલું છે કે યોગ્યતા વિસ્તાર ઇતના જાણીએ, એટલે જાણકારી માટે આપણને આપેલું છે. અહીંયા વિવિધ પ્રાણીઓના નામ આપેલા છે અને તે કેવી રીતે બોલે છે એ આપણને સામે બતાવેલું છે. દાખલા તરીકે પેલું આપેલું છે કે પંછીકા ચહકના, એટલે કે જે પક્ષી બોલે છે એ કેવી રીતે બોલે છે એની સામે આપણે જોઈન્ટ કરવાનું રહેશે, બરાબર છે? પંછીકા ચહકના. પશુ પક્ષી કેસે બોલતે હૈ યે આપકો યહાં દિખાના હૈ, તો આ પણ તમારે જ કરવાનું રહેશે. ત્યાર પછી જોઈએ આપણે કે પશુ પક્ષીની આધારિત કોઈ પણ વાર્તા આપણે યાદ કરવાની છે અથવા બુક્સની અંદર લખી અને રાખવાની છે. તો અહીં આપણું વફાદાર કૂતરા ઇકાઈ પૂર્ણ કરે છીએ. થેન્ક યુ.